MMDR અમેન્ડમેન્ટ માટેનું બિલ ખરડો જે છે એ પસાર કરી દીધો છે. લોકસભાએ એક બિલ એક ખરડો પસાર કરી દીધો છે. કયો? MMDR. આ MMDR એક્ટ છે. ઓલરેડી આવો એક એક્ટ છે તે MMDR એક્ટ. MMDRનો મતલબ શું થાય? માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. આ અતિ મહત્વનો કાયદો છે. કેમ? કારણ કે યુપીએસસીમાં છેલ્લા બે વર્ષથી આની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. પ્રિલિમ્સની અંદર 2019ની અંદર પણ MMDRમાંથી બે ક્વેશ્ચન પૂછાયેલા હતા અને 2020ની અંદર પણ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરાબર. તો MMDR એક્ટ અતિ મહત્વનો છે. MMDR એટલે કે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. આ મૂળ કાયદો છે તે મૂળ કાયદો છે તે પરંતુ અત્યારે એમાં સુધારો કરવાનો છે એટલે એની માટેના અમેન્ડમેન્ટ માટેનું બિલ જે છે એ લોકસભામાંથી પણ પાસ થઈ ગયું છે. વોઇસ વોટથી પાસ થઈ ગયેલું છે અને આ પ્રહલાદ જોશી જે મિનિસ્ટર માઇન્સ મિનિસ્ટર જે છે એમણે આ પસાર કરેલું છે આપણી માટે મહત્વનું નથી. આપણી માટે મહત્વનું સિગ્નિફિકન્સ શું છે? તો કે ધ રિફોર્મ ઇન ધ માઇનિંગ સેક્ટર. આના કારણે જે માઇનિંગ સેક્ટર જે છે ખાણ ખનન ઉદ્યોગ જે છે ખાણ ખનનનો જે આખો વિભાગ જે છે એની અંદર રિફોર્મ સુધારા કરવામાં આવશે. વોટ જનરેટ 55 લાખ. આના કારણે આ જે નવો સુધારો કરવામાં આવશે એના કારણે માઇનિંગ સેક્ટરની અંદર 55 લાખ જેટલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ રોજગારી જે છે એ ઉત્પન્ન થશે એવું એમનું કહેવાનું થાય છે કે આ નવો સુધારો કર્યો એના કારણે માઇનિંગ સેક્ટરની અંદર. ટુ એન્હાન્સ માઇનિંગ એક્ટિવિટી. માઇનિંગ એક્ટિવિટી માઇનિંગની પ્રવૃત્તિની અંદર એન્હાન્સ કરવા માટે વી વિલ ફોલો ધ પ્રાઇવેટ સેક્ટર. આપણે એવી કોશિશ કરેલી છે કે પ્રાઇવેટ સેક્ટર ખાનગી ક્ષેત્ર જે છે એ નવી નવી ટેકનોલોજી લઈ અને મિનરલ એક્સપ્લોરેશન કરે. મિનરલ એટલે શું? ખનિજ એક્સપ્લોરેશન, ખનિજ શોધવાનું કાર્ય કરે. માઇનિંગ એટલે શું? તો કે ખાણ ઉદ્યોગ. ખાણ એટલે શું? તો કે જમીનની અંદર ખોદવાનું અને આપણને જે ખનિજને એ બધું મળે. પરંતુ આપણે કંઈ ગમે ત્યાં ખોદવા માંડવીને આપણને કંઈ ખનિજ ન મળી જાય એની માટે પહેલાં આપણને ખબર હોવી જોઈએ, આપણી પાસે એવી ટેકનોલોજી હોવી જોઈએ કે આપણને ખબર પડે કે અહીંયા ખોદશું તો જ આપણને વસ્તુ મળશે. તો એમાં પહેલાં તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું રોકાણ કરવું પડે. તો સરકાર પાસે એટલા પૈસા ન હોય કે સરકાર એટલું રોકાણ કરે અને અલગ અલગ જગ્યાએ પ્રોજેક્ટમાં ખોદવાનું ને એ બધું કામ કરે. એટલે સરકારે એવું કીધું કે આપણે પ્રાઇવેટ સેક્ટરને બોલાવીએ, એ નવી નવી ટેકનોલોજીમાં રોકાણ કરે અને એ ગોતે કે એક્સપ્લોરેશન કરે એટલે કે ગોતવાનું કાર્ય કરે, શોધખોળ કરે. શું શોધવાનું કાર્ય કરે? કે મિનરલ ભારતની અંદર ખનિજ કઈ કઈ જગ્યાએ મળી શકે છે, એની સંભાવના કઈ કઈ જગ્યાએ છે એવું કોશિશ કરે. ઇન્ડિયા પ્રોડ્યુસિસ, ભારત 95 જેટલા મિનરલ ખનિજ જે છે એ પ્રોડ્યુસ કરે છે એઝ સેમ પોટેશિયમ લાઈક સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જેટલા મિનરલ્સ જેટલા ખનિજો જે છે એટલા જ એની જેટલા જ ખનિજો ભારતમાં પણ જોવા મળે છે. 95 જેટલા મિનરલ્સ ખનિજ જોવા મળે છે. બટ ધ માઇનિંગ સેક્ટર વોઝ અંડર એક્સપ્લોર્ડ. ભારતની અંદર માઇનિંગ સેક્ટર આજે ખનિજ માટેનો અથવા તો આ ખાણ ઉદ્યોગ જે છે એ અંડર એક્સપ્લોર્ડ છે એટલે કે એની ઉપર આપણે એટલું બધું ધ્યાન આપેલું નથી. એની ઉપર આપણે વધારે શોધખોળને ઇન્વેસ્ટમેન્ટને રોકાણને આવું બધું કરવું. ઇન્ડિયા હેડ ટુ ઇમ્પોર્ટ મિનરલ્સ લાઇક ગોલ્ડ એન્ડ કોલ. ભારતે હજી પણ કોલસો અને ગોલ્ડ એટલે કે સોનું જેવા ખનિજ છે એ વિદેશમાંથી મંગાવવા પડે છે. તો જો આપણે આને વ્યવસ્થિત ધ્યાન આપીએ તો ભારતે આ કોલસોને જે બહારથી મંગાવવું પડે છે એ બહારથી મંગાવવું પડે નહીં, આપણે અહીંયા ને અહીંયા તે બધી વસ્તુ મળી જાય. કેમ? કારણ કે આપણા દેશમાં પણ આવા ખનિજો છે. ધ માઇનિંગ સેક્ટર રાઇટ નાઉ, અત્યારે આપણે જોઈએ તો માઇનિંગ સેક્ટર ભારતની અંદર 1.75% GDPની અંદર યોગદાન આપે છે. GDPના 1.75% જે છે એટલે કે 2% થોડું ઓછું એવું યાદ રાખો, 2% થોડું ઓછું એ માઇનિંગ સેક્ટરમાંથી આવે છે. બટ ધ પ્રપોઝડ રિફોર્મ, પરંતુ આ જે રિફોર્મ આજે સુધારા જે કરવામાં આવશે એના કારણે એનું કોન્ટ્રીબ્યુશન 2.5% જેટલું થઈ જશે એવું માનવામાં આવે છે. તો આ MMDR અમેન્ડમેન્ટ બિલ 2021 શું છે એ આપણે સમજી લઈએ. ધ બિલ 62 અમેન્ડ. આ બિલ અંતર્ગત, આ ખરડા અંતર્ગત MMDR એક્ટ 1957 મૂળ કાયદો ક્યારનો છે? 1957. એની અંદર સુધારો કરવામાં આવશે. હકીકતમાં MMDR એક્ટ કરે છે શું? તો MMDR એક્ટ જે છે એ ભારતની અંદર માઇનિંગ સેક્ટર એટલે કે ખાણ ખનિજ ઉદ્યોગ જે છે ખાણ ખનિજ વિભાગ જે છે એને રેગ્યુલેટ એને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. મોસ્ટ ટાઈમ પી તમને ખબર હોવી જોઈએ કે આને રેગ્યુલેશન કરવાનો કાયદો કયો છે, તો કે MMDR એક્ટ. રિમૂવલ ઓફ રિસ્ટ્રિક્શન ઓફ એન્ડ યુઝ ઓફ મિનરલ્સ. આના અંતર્ગત આ જે નવો સુધારો કરવામાં આવશે, સુધારામાં શું કરવામાં આવશે? તો સુધારામાં રિમૂવ કરવામાં આવશે એટલે કે કાઢી નાખવામાં આવશે. શું કાઢી નાખવામાં આવશે? રિસ્ટ્રિક્શન, અમુક પ્રકારના પ્રતિબંધો મૂકેલા છે એ કાઢી નાખવામાં આવશે. કયા રિસ્ટ્રિક્શન, કયા પ્રતિબંધ? તો કે એન્ડ યુઝ ઓફ મિનરલ્સ. મિનરલ્સ એટલે કે ખનિજનો એન્ડ યુઝ કઈ રીતે થાય છે એની માટેના રિસ્ટ્રિક્શન પ્રતિબંધ કાઢી નાખવામાં આવશે. હજી સુધી તમને આ આખા વાક્યમાં કાંઈ ખબર નહીં પડેલી હોય એટલે આગળ હું તમને સમજાવીશ, પછી ખ્યાલ આવશે. ધ એક્ટ ઇમ્પાવર્સ. આના અંતર્ગત આ નવો જે સુધારો કરવામાં આવશે એના અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારને પાવર સત્તા મળી જશે. ટુ રિઝર્વ એની માઇન અધર ધેન કોલ લિગ્નેટ એન્ડ એટોમિક મિનરલ્સ ટુ બી લીઝડ થ્રુ એન ઓક્શન ફોર અ પર્ટિક્યુલર એન્ડ યુઝ સચ એસ આયર્ન ઓર માઇન ઓર ફોર અ સ્ટીલ પ્લાન્ટ સચ માઇન્સ આર નોન એઝ કેપ્ટિવ માઇન્સ. હવે જો આમાં પહેલું તમારે શું સમજવાનું છે, પહેલું તો કેવું હોય એન્ડ યુઝ મિનરલ્સની અંદર શું હોય કે અમુક કંપની જ્યારે મિનરલ્સ એટલે કે ખનિજ માટે ખાણ જે છે એ ઓક્યુપાઈ કરે તો એમાં એને પહેલાં જણાવવાનું હોય કે તમે આ જે ખનિજ કાઢો છો એનો તમે અંતિમ ઉપયોગ શેની માટે કરશો. મતલબ કે તમે લોખંડ કાઢો છો તો એ કહી દે કે હા બરાબર અત્યારે હું આ લોખંડ કાઢું છું, આનો ઉપયોગ હું શું કરીશ? તો કે સ્ટીલ બનાવવા માટે કરીશ. એટલે કે એને પહેલાં જણાવી દેવાનું કે હું આ જે પ્રાઇવેટ કંપની અને એક્સપ્લોરેશન કરે અને ખનિજ કાઢે તો એને પહેલાં કહી દેવું પડે કે હું એન્ડ યુઝ આનો અંતિમ ઉપયોગ શેની માટે કરીશ.
પરંતુ હવે આજે નવો સુધારો કરવામાં આવ્યો, એમાં આજે એન્ડ યુઝ મિનરલ હતું એન્ડ યુઝ માટેનું રિસ્ટ્રિક્શન એ રદ કરી નાખ્યું. એટલે કે હવે તમારે જે કરવું એ કરો, તમે ખનિજ કાઢો તમારે જે રીતે કરવું એ કરો, બરાબર. એન્ડ યુઝ જે મિનરલ હતું એ કાઢી નાખ્યું, એટલે કે હવે તમારે જે ઉપયોગ કરો. હવે પહેલાં જણાવવાની જરૂર નહીં કે એન્ડ યુઝ અંતિમમાં આનો ઉપયોગ શું માટે કરશો, બરાબર. એટલે કે માની લો કે તમે આ લોખંડ કહી દઉં, તો હવે લોખંડમાં જણાવવાની જરૂર નહીં કે તમે આનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરશો, એ તો તમારે જે બનાવવું એ બનાવો, બરાબર. એટલે કે આ કાઢી નાખ્યું તો તમને ખબર હોય છે કે શું સુધારો કર્યો એ, બરાબર. બીજી વાત કરીએ, અત્યારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પાસે પાવર, ઇમ્પાવર, સત્તા છે, શું કે રિઝર્વ, એ કોઈપણ ખાણને રિઝર્વ કરી શકે છે. અને એ પણ કહી તો કે અધર દેન કોલ, લિગ્નાઇટ અને એટોમિક મિનરલ્સ. કોલ એટલે કોલસો, લિગ્નાઇટ એ પણ કોલસાનો પ્રકાર છે. એટોમિક મિનરલ એટલે શું? એટોમિક મિનરલ એટલે કે જેમાંથી અણુ ઉર્જા બનતી હોય, એટલે કે યુરેનિયમ ને થોરિયમ ને આ બધી વસ્તુ. તો એની સિવાયની કોઈ પણ ખાણ જે છે એને રિઝર્વ કરી શકે છે, એને રિઝર્વ કરી શકે છે અને એને લીઝ ઉપર આપી શકે છે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને, અને ઓક્શન દ્વારા, હરાજી દ્વારા જે છે એને શું કરી શકે છે, તો કે ઓક્શન કરીને આપી શકે છે લીઝ ઉપર ફોર અ પર્ટિક્યુલર એન્ડ યુઝ. અને ત્યારે એને કહી દે કે એન્ડ યુઝ, આનો તમારે એન્ડ યુઝ શું કરવાનો છે, અંતિમ ઉપયોગ શું કરવાનો છે એ, બરાબર. જેમ કે આયર્ન ઓર લોખંડ હોય તો એનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરશે. સચ માઇન્સ આર નોન એઝ કેપ્ટિવ માઇન્સ. આવી માઇન્સ, આવી ખાણ જે હોય એને કેપ્ટિવ માઇન્સ કહેવામાં. ધ બિલ પ્રોવાઈડ ધેટ નો માઇન્સ વિલ બી રિઝર્વ ફોર પર્ટિક્યુલર એન્ડ યુઝ. એટલે કે આ બિલ અંતર્ગત સુધારો કરીને એવું કહી દીધું કે હવે કોઈ પણ ખાણ જે છે એને આવી રીતે રિઝર્વ નહીં રાખવામાં આવે પર્ટિક્યુલર એન્ડ યુઝ માટે. પર્ટિક્યુલર એટલે કે હવે કોઈ પણ પ્રાઇવેટ કંપની આવી અને અહીંયા શું કરશે, તો કે ખનિજને એ બધું, ઉત્ખનન ને એ બધું કરશે, તો એમાં એને પહેલાં જણાવવાનું નથી કે અમે આનો ઉપયોગ શાની માટે કરવાનો છે. બીજી આપણે થોડી કેપ્ટિવ માઇન્સની વાત કરીએ, તો કેપ્ટિવ માઇન્સ એટલે જો અહીંયા આપેલું છે, ધોસ માઇન્સ વિચ આર એલોકેટેડ ઓક્સન્ડ ફોર સમ સ્પેસિફિક પ્લાન્ટ પ્રોજેક્ટ. એટલે કે આ એવી માઇન્સ હોય કે જે, કેપ્ટિવ માઇન્સનો મતલબ શું, કેપ્ટિવ માઇન્સ એટલે કે એવી ખાણ કે જે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે જ આપવામાં આવેલી હોય. જેમ કે કોઈ લોખંડની ખાણ છે તો એણે કીધું હોય કે મારે આ સ્ટીલનો ઉદ્યોગ જે છે એની માટે જોઈએ, પછી એનો ઉપયોગ એની માટે જ થઈ શકે. યુઝડ ઓનલી ફોર ધેટ પ્લાન્ટ, એ પ્લાન્ટ માટે, એ પ્રોજેક્ટ માટે જેનો ઉપયોગ થઈ શકે, બીજા એક પ્લાન્ટ અથવા પ્રોજેક્ટ માટે એનો ઉપયોગ થઈ શકે નહીં. ધ મિનરલ એક્સટ્રેક્ટેડ વોઝ નોટ અલાઉડ ફોર સેલ, અને એમાંથી જે મિનરલ, જે ખનિજ કાઢવામાં આવે એ વેચી શકાય નહીં, એ વેચી શકાય નહીં. જેમ કે મેં તમને કીધું કે આ લોખંડની ખાંડ, લોખંડની એક્સપ્લોરેશન કર્યું તો પછી એનો સ્ટીલ બનાવવા માટે જેનો ઉપયોગ કરવાનો અને એને ખુદે જ કરવાનો, બીજાને વેચી શકાય નહીં. પરંતુ હવે સરકાર જે છે ઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ અમેન્ડિંગ ધ MMDR એક્ટ. MMDR એક્ટ 1957નો જે છે એમાં સુધારો કરશે, જેના કારણે જે કેપ્ટિવ માઇન્ડ જે છે એ અત્યારે આપવામાં આવે છે એને ભવિષ્યમાં જે છે એને શું, સેલ અપ ટુ 50% ઓફ ધ આઉટપુટ ઇન ધ ઓપન માર્કેટ. 50% જે છે ઓપન માર્કેટમાં સેલ કરવામાં આવશે અને આના કારણે આત્મનિર્ભર બની શકાશે. એટલે કે આ એન્ડ યુઝર જે છે એ કાઢવામાં આવશે. કેપ્ટિવ માઇન્ડ્સ બીકેમ એન ઇમ્પોર્ટન્ટ ટર્મ. આના કારણે કેપ્ટિવ માઇન્ડ જે છે એ શબ્દ અતિ મહત્વનો બની ગયો છે. તો ટૂંકમાં કેપ્ટિવ માઇન્ડ એટલે શું? કેપ્ટિવ માઇન્ડ એટલે કે એવી ખાણ કે જેમાં સરકાર પાસે જે, આપણે પહેલાં કહી દેવું પડે કે અમે આનો એન્ડ યુઝર અંતિમ ઉપયોગ શું કરશું, અંતિમ ઉપયોગ શું કરશું, અને જે ઉપયોગ કરવા માટે કીધું હોય એની માટે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ, એની સિવાય બીજી એકેય વસ્તુ માટે ઉપયોગ કરી શકીએ નહીં. પરંતુ હવે એ આખી વસ્તુ જે છે એને રદ કરવામાં આવશે, હવે એવું ચાલશે નહીં. આ નવો સુધારો છે એના અંતર્ગત સેલ ઓફ મિનરલ્સ બાય કેપ્ટિવ માઇન્ડ્સ. એટલે કે આ જે કેપ્ટિવ માઇન્ડ્સની અંદરથી, કેપ્ટિવ ખાણની અંદરથી જે મિનરલ, ખનિજો મળે એનું વેચાણ કઈ રીતે કરી શકાય, તો અત્યારે જ મેં તમને કીધું એનું વેચાણ કરી શકાતું નથી. ધ બિલ પ્રોવાઇડ સેટ, પરંતુ આ નવા સુધારા અંતર્ગત, કેપ્ટિવ માઇન્ડ્સ અંતર્ગત કેપ્ટિવ માઇન્ડ્સમાં કઈ ગણવાની, તો કે અધર ધેન એટોમિક મિનરલ્સ, એટોમિક મિનરલ્સ સિવાયની જે કેપ્ટિવ માઇન્ડ જે છે એની અંદર 50% વસ્તુ જે આવશે, 50% મિનરલ પ્રોડક્શન થશે એ ઓપન માર્કેટની અંદર વેચી શકાશે, ઓપન માર્કેટની અંદર વેચી શકાશે, બરાબર. ઓપન માર્કેટ અત્યાર સુધી મેં તમને કીધું વેચી શકાતું નથી. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે તમે લોખંડ ખોદવાનું ને એ બધું કામ રાખેલું છે અને સરકારે તમે કીધેલું કે મારે આ લોખંડનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરવાનો છે, સ્ટીલનો મેં પ્લાન્ટ નાખેલો છે ગુજરાતની અંદર, બરાબર, ગુજરાતની અંદર કોઈ જગ્યાએ નાખેલો છે અને ભવિષ્યમાં, તો પછી આ લોખંડનો તમારે સ્ટીલ બનાવવા માટે જ ઉપયોગ કરવાનો. પરંતુ હવે આ એન્ડ યુઝ કાઢી નાખેલું છે અને હવે આ જે લોખંડ કાઢેલું છે એમાંનું 50% લોખંડ જે છે એ તમે બજારમાં પણ વેચી શકશો, ઓપન માર્કેટમાં પણ વેચી શકશો, અને એ લિમિટ ખાલી 50%ની જ રાખેલી છે, બરાબર. 100% પછી વેચી શકાય એવું કરાય નહીં, તો એ પણ ખ્યાલ રાખવાનો. કેન્દ્ર સરકાર મે ઇન્ક્રીઝ ધીસ થ્રેશહોલ્ડ, એટલે કે આજે 50% જે છે એ કદાચ ભવિષ્યમાં કેન્દ્ર સરકાર વધારી પણ શકે. તો અત્યારે તમને ખબર હોય છે કે કેપ્ટિવ માઇન્ડમાંથી આવેલી જે મિનરલ જે છે એ એક વર્ષના કેટલા જે છે એ ઓપન માર્કેટમાં વેચી શકાય, તો 50% જેટલા વેચી શકે. તો લીઝીસ વિલ હેવ ટુ પે એડિશનલ ચાર્જ, અને આની માટે જો એ જે જેણે આ લીઝ ઉપર રાખેલી છે એ પ્રાઇવેટ કંપનીએ જો ઓપન માર્કેટમાં આ મિનરલ ખનિજ વેચવા હશે તો પહેલાં વધારાનો ચાર્જ, એડિશનલ ચાર્જ પણ આપવો પડશે કેન્દ્ર સરકારને. ઓક્શન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન સર્ટિન કેસીસ, અમુક કેસની અંદર તો કેન્દ્ર સરકાર આનું ઓક્શન હરાજી પણ કરશે. આ બિલ અંતર્ગત કેન્દ્ર સરકારને એવી સત્તા આપવામાં આવેલી છે કે થોડાક સમય માટે, સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે, કમ્પ્લીશન ઓફ ધ ઓક્શન, આની માટે ઓક્શન હરાજી કરવામાં આવશે અને રાજ્ય સરકાર સાથે મળીને. કેમ? કારણ કે ખાણ જે છે એ તો રાજ્ય સરકાર અંતર્ગત એ રાજ્યના વિસ્તારમાં, રાજ્યની ટેરિટરી, રાજ્યના એરિયામાં આવેલી હશે. એટલે જો રાજ્ય સરકાર જે છે એ અનેબલ ટુ કમ્પ્લીટ ધ ઓક્શન, જો રાજ્ય સરકાર એ આ ઓક્શન હરાજી કરવામાં, સમયગાળો આપેલો છે એમાં નિષ્ફળ જશે, તો જે છે ઓક્શન મે બી કન્ડક્ટેડ બાય ધ, તો રાજ્ય કેન્દ્ર સરકાર જે છે એ એનું ઓક્શન કરશે. ટ્રાન્સફર ઓફ સ્ટેચ્યુટરી ક્લિયરન્સ, આની વાત કરીએ
ઇટ પ્રોવાઇડેડ ધેટ ધ ટ્રાન્સફર સ્ટેચ્યુટરી ક્લિયરન્સ વિલ બી વેલિડ થ્રુ આઉટ ધ લીઝ પીરિયડ ઓફ ધ ન્યૂ લીઝિસ. ન્યૂ લીઝ અંતર્ગત એ પીરિયડની નક્કી કરવામાં આવશે. કરન્ટલી ધ ન્યૂ લીઝ હેઝ ટુ એપ્લાઇડ ફોર ફ્રેશ ક્લિયરન્સ. અત્યારે કેવું છે તો કે બે વર્ષની અંદર નવું દર વખતે એને રિન્યૂ કરવું પડે. માની લો કે કોઈ કોલસાની ખાણ રાખેલી છે, કોલસાની ખાણ, તો દર બે વર્ષે એને રિન્યૂ કરવું પડે કે હવે ફરીથી આના ખાણ રાખું છું બરાબર, પરંતુ હવે એ બધું રદ કરો. કરન્ટલી અત્યારે તો ધીમે ધીમે આ રદ કરવામાં આવશે. એલોકેશન ઓફ માઇન્સ વિથ એક્સપાયર્ડ લીઝ. ઘણી બધી વાતો જે છે એ એક્સપાયર્ડ લીઝની પણ વાત કરવામાં. ધ બિલ એડ્સ ધેટ માઇન્સ વુઝ, અમુક એવી માઇન, અમુક એવી ખાણ હોય કે જેની લીઝ જે છે એ એક્સપાયર્ડ થઈ ગઈ છે. લીઝ મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિએ કોલસાની ખાણ જે છે એક વર્ષની લીઝ માટે લીધેલી હતી અને હવે એ એક વર્ષ પૂરું થઈ ગયું છે, તો પછી આગળ જતાં એની અંદરથી કોલસો કાઢી શકે નહીં. તો મે બી એલોકેટ ટુ ગવર્મેન્ટ કંપની ઇન સર્ટિન કેસીસ. તો આવા કેસની અંદર જે વ્યક્તિના ખાણની લીઝ એક્સપાયર્ડ થઈ ગઈ છે તો એ ખાણ જે છે એ હવે સરકારી કંપનીને આપી દેશે, સરકારી કંપનીને. ધીસ વિલ બી એપ્લિકેબલ ઇફ ધ ઓક્શન પ્રોસેસ ફોર ગ્રાન્ટિંગ અ ન્યૂ લીઝ હેઝ નોટ બીન કમ્પ્લીટેડ. પરંતુ જો એ નવા કોઈને આપેલી નથી તો જ આપી શકશે. ધ ન્યૂ લીઝ હેઝ બીન ટર્મિનેટેડ વિધિન અ યર, એક વર્ષની અંદર ટર્મિનેટ કરો. રાજ્ય સરકાર જે છે એ નવી ગ્રાન્ટ પણ આપી શકશે, પરમિશન આપી શકશે, પરવાનગી આપી શકશે. લીઝ ફોર સચ અ માઇન્ડ ટુ અ ગવર્મેન્ટ સરકારી કંપનીને પણ આપી શકે, 10 વર્ષ સુધી આ લીઝ ઉપર આપી શકશે સરકારી કંપનીને. એક્સટેન્શન ટુ લીઝીસ ટુ ગવર્મેન્ટ કંપની, સરકારી કંપનીને પણ આ ગ્રાન્ટ ઉપર પરવાનગી આપી શકાશે. તો એક્ટ, આ નવા એક્ટમાં જે સુધારો કર્યો એના અંતર્ગત. અને કન્ડિશન ફોર લેપ્સ ઓફ માઇનિંગ લીઝ, એટલે કે માઇનિંગ લીઝ રદ ક્યારે થઈ જાય, કોઈ વ્યક્તિની, પ્રાઇવેટ કંપનીની અથવા સરકારી કંપનીની કોઈ વ્યક્તિએ લીઝ ઉપર લીધી છે ખાણ બરાબર, પરંતુ તો એ લેપ્સ એ રદ ક્યારે થઈ જાય એ જોઈએ. તો ઇફ ધ લીઝીસ ઇઝ નોટ એબલ ટુ સ્ટાર્ટ માઇનિંગ ઓપરેશન વિધિન 2 યર્સ ઓફ ધ ગ્રાન્ટ ઓફ લીઝ, એટલે કે માની લો કે કોઈ વ્યક્તિએ કોલસાનું ઉત્ખનન કરવા માટે પરમિશન લઈ લીધી, એની માટેની લીઝ લઈ લીધી, માની લો કે 2010માં લીઝ લીધી અને બે વર્ષ થઈ ગયા 2012 સુધી હજી એણે ખોદવાનું કામ જ નથી ચાલુ કર્યું, એક્સપ્લોરેશન જ નથી કર્યું, ખોદવાનું એ કાર્ય ચાલુ નથી કર્યું, તો એની લીઝ જે છે એ રદ થઈ જશે. ઇફ ધ લીઝી હેઝ ડિસકન્ટિન્યુડ માઇનિંગ ઓપરેશન ફોર પીરિયડ ઓફ 2 યર્સ, 2 વર્ષ સુધી એણે બંધ કરી નાખ્યું, 2 વર્ષ પછી બંધ કરી નાખે તો ધ લીઝ વિલ નોટ લેપ્સ એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ ઇફ અ કોન્સેન્સસ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. જો રાજ્ય સરકાર જે છે એ વળતર આપી દે કે હજી બીજા 2 વર્ષ પણ તમે આને ઉપયોગ કરી શકશો અથવા 1 વર્ષ ગમે એટલા વર્ષ, તો પછી એ રદ થતી નથી. આ બિલ અંતર્ગત એવું પણ કીધેલું છે કે થ્રેશોલ્ડ પીરિયડ ફોર લેપ્સ ઓફ પીરિયડ મે બી એક્સટેન્ડેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. અત્યારે આજે 2 વર્ષનો સમયગાળો જે છે એ રાજ્ય સરકાર પોતાની રીતે વધારી પણ શકે છે, અને વધારીને કેટલો વધારી શકે તો કે 1 વર્ષ સુધી, એટલે કે વધીને 3 વર્ષ કરી શકે, વધારે ન કરી શકે. આગળ બીજી વાત કરીએ નોન એક્સક્લુઝિવ રિકોન્સિએશન પરમિટ. આ એક્ટ અંતર્ગત પ્રોવાઇડ ફોર અ નોન એક્સક્લુઝિવ રિકોન્સિએશન પરમિટ, એટલે કે ફોર મિનરલ અધર દેન કોલ, કોલ લિગ્નાઇટ અને એટોમિક મિનરલ સિવાયના બીજા મિનરલ્સ હશે એની માટે નોન એક્સક્લુઝિવ રિકન્સિસ્ટન્સ એની પરમિશન પણ આપવામાં આવશે. રિકન્સિસ્ટન્સ મીન્સ આનો મતલબ શું થાય પહેલાં તો રિકન્સિસ્ટન એ સમજી. પ્રિલિમિનરી પ્રોસ્પેક્ટિંગ ઓફ અ મિનરલ થ્રુ સર્ટિન સર્વિસ, એટલે કે અમુક પ્રકારના સર્વે કરી અને પહેલાં ચેક કરી લેવું કે અહીંયા ખનીજ મળશે કે નહીં મળે, અમુક સર્વે દ્વારા પહેલાં ચેક કરી લેવું, એને શું કહેવાય રિકન્સિસ્ટન્સ, એટલે કે નોન એક્સક્લુઝિવ રીતે પણ આ પહેલાં જોઈ લેવાશે. તો બિલ રિમૂવ્સ ધ પ્રોવિઝન ઓફ ફોર ધીસ પરમિટ, આ પરમિટ માટેનું આ પ્રોવિઝન જે છે કાઢી નાખ્યું છે. આનું સિગ્નિફિકન્સ શું છે? ધીસ વિલ સ્પીડ અપ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટિંગ, આના કારણે છે અમુક માઇનિંગ પ્રોજેક્ટ જે છે એ ફટાફટ અમલીકરણ થશે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ થશે, બધો બિઝનેસ સરળતાથી થઈ શકશે, અને ભારતની અંદર જે ખનીજોની જરૂર છે એ ફટાફટ તે બધાવી શકે છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે ભારતની અંદર એ ખનીજ મળતું હોય પરંતુ આ માઇનિંગ એક્ટિવિટીની અંદર માઇનિંગ લીઝમાં એમાં કાગળિયાને એ બધું વધારે જોતું હોય, એના કારણે આ બધું ફટાફટ થઈ શકતું નથી, તો એ બધું સ્પીડમાં થઈ શકશે. એફિશિયન્ટ એનર્જી માર્કેટ, ભારતની અંદર એનર્જી માર્કેટને એ બધું મળી જશે, આના કારણે કોમ્પિટિશનને એ બધું આવશે, અને આના કારણે આપણે કોલસો જે છે એ વિદેશમાંથી વધારે મંગાવવો પડે છે એ ઓછો થઈ જશે, આપણું ઇમ્પોર્ટ બિલ ઘટશે. ભારત જે છે 235 મિલિયન ટન જેટલો કોલસો આપણે ગયા વર્ષે મંગાવેલો હતો, કે અથવા તો 135 મેટ્રિક ટન વેલ્યુ જે 1,71,000 કરોડની આજુબાજુનું આપણને પડેલું હતું, તો આપણને મોંઘું પડે બરાબર, આપણે એને એ મળી જતો. તો કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એની મોનોપોલી પણ ધીમે ધીમે અંત કરવામાં આવશે અને પ્રાઇવેટ સેક્ટરને પણ આ માઇનિંગ એક્ટિવિટીની અંદર લાવવામાં આવશે. ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે, આની અંદર છે ખાલી યલોમાં હાઇલાઇટ કરેલું છે, એટલું વાંચીશો તો પણ તમને MMDR એક્ટમાં શું અમેન્ડમેન્ટ, શું સુધારો કર્યો એ ખ્યાલ આવી જશે. જો પહેલાં તો ખાલી ટૂંકમાં એટલું યાદ રાખી લો કે અત્યારે એવા MMDR એક્ટમાં જે સુધારો કર્યો એ નવા સુધારા અંતર્ગત એવું નક્કી કરી નાખ્યું કે જેટલા પણ કેપ્ટિવ માઇન્ડ ધરાવે છે, જેટલા પણ લોકો કેપ્ટિવ માઇન્ડ ધરાવે છે, કેપ્ટિવ માઇન્ડ એટલે શું એ અત્યારે થોડી વાર પહેલાં જ કીધું બરાબર, જેટલા પણ લોકો કેપ્ટિવ માઇન્ડ ધરાવે છે એ પોતાની પ્રોડક્ટ, પોતાના જે મિનરલ્સ છે કે જે ખાણમાંથી કાઢે છે એમાંના 50% જે છે 50% એ વેચી શકશે, એ બહાર વેચી શકશે. પરંતુ આ 50% વેચશે એની માટે એમને રાજ્ય
રાજ્યને અલગથી એડિશનલ રોયલ્ટી આપવી પડશે અને આ 50% જે છે એ વેચવાનું કાર્ય એ ક્યારે કરી શકશે, જ્યારે એમના પ્રોડક્શન માટેની જરૂરિયાત પૂરી થઈ જશે ત્યારે જ વેચી શકશે. એટલે કે પહેલાં તો જો એમને જોતા હશે, એમને ખુદના ધંધા માટે જોતા હશે તો નહીં જ વેચે. એટલે ખુદના ધંધાની જરૂરિયાત પૂરી થઈ જાય એની પછી એ માર્કેટમાં બજારમાં પણ વેચી શકશે. અને આ વેચવા માટે એમને શું કરવું પડશે, વેચવા માટે એમને રાજ્ય સરકારને, સ્ટેટ ગવર્મેન્ટને એડિશનલ રોયલ્ટી પણ આપવી પડશે. બસ આટલો એક સુધારો કરેલો છે. જૂના કાયદા પ્રમાણે શું હતું, જૂના કાયદા પ્રમાણે એવું હતું કે કેપ્ટિવ માઇન્ડ ધરાવવાવાળા જેટલા લોકો જે છે, એટલે કે એ કેપ્ટિવ માઇન્ડ ધરાવવાવાળા લોકો જે છે એ એક માઇન્સ એટલે કે ખાણની અંદરથી જેટલા પણ મિનરલ, જેટલા પણ ખનિજ નીકળે એને પોતાની ઇન્ડસ્ટ્રી પોતાના માટે જ ઉપયોગ કરી શકે, માર્કેટમાં વેચી શકતા ન હતા. એટલે આ સુધારો કર્યો કે હવે એ પોતાના જે નીકળે એમાંથી 50% વસ્તુ માર્કેટમાં પણ વેચી કરીએ. તો MMDR એક્ટ વિશે મેં આ એક અલગ વિડીયો પણ બનાવેલો છે, આમાં રેટ હોલ માઇનિંગ શું છે એ પણ મેં સમજાવેલું છે અને MMDR એક્ટને મેં ડિટેલમાં સમજાવેલો છે. જો તમારે એના વિશે જાણવું હોય તો તમે આ વિડીયો જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.